नमस्ते, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल की हूँ मुंट्रेखा धोरण दस हिंदी विषय शिक्षिका अपनो हार्दिक स्वागत करू छु। बाळको, आगळना लेक्चर में आपणे पार्ट 12 एक नई शुरुआत जेमना लेखक छे जाकिर अली, जेमने रजनीश पण ओळखे छे। साहित्य प्रकार छे कहानी। આપણે અહીંયા જે કહાની આપેલી છે તે કેના આધારિત છે? તો કે વિજ્ઞાનને આધારિત આપેલી છે। પ્રોફેસર રામેશ છે, એને કંઈક સ્વપ્ન છે કે પોતે પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે અને એમને સાથ આપે છે માધવન। પોતાનું સ્વપ્ન તો પૂર્ણ થઈ જાય છે છેલ્લે, પરંતુ હજી એમને કંઈક છે, કામ કરવું છે। કોના માટે? તો કે આ દેશના જે જનતા જે છે, દરિદ્ર લોકો જે છે, એને પૂરતું બે ટાઈમ ભોજન પણ મળતું નથી, એવા લોકો માટેથી પોતાને કંઈક છે કામ કરવું છે। એટલા માટેથી છેલ્લે પોતે નવી શરૂઆત કરે છે, પોતાનું સ્વપ્ન પૂર્ણ થઈ જાય છે અને હજી પણ એને કંઈક નવું કામ કરવું છે। એટલા માટેથી પાઠનું નામ શું આપેલું છે? એક નવી શરૂઆત। તો બાળકો, આજે આપણે છે તે પાઠ વાંચીને સમજશું। જાકિર અલી રજનીશ, જન્મ સન 1975। નઈ એક નઈ શરૂઆત વૈજ્ઞાનિક સંશોધન વિષયક કૃતિ હૈ। ઇસ કૃતિ મે માનવ દેહ કો તરંગો, તરંગ યાની લહેર, તરંગો મે પરિરૂપાંતરિત કરકે અન્ય સ્થાન પર ભેજને કી આધુનિક ટેકનિક ઓર સત્તાવિત કિયે જાને વાલે પ્રયોગો કા હૈરત અંગજ વર્ણન રોમાંચક ઢંગ સે પ્રસ્તુત કિયા ગયા હૈ। યહાં દો વૈજ્ઞાનિકો કી અદ્ભુત સિદ્ધિ કા વર્ણન પ્રસ્તુત હૈ। પ્રોફેસર રામેશ ઓર ઉનકે સહાયક માધવન કે જીવન કે વે અદ્ભુત ક્ષણ થે। ઉનકે જીવન મે આજ વો હોને વાલા થા જો અદ્ભુત હી નહી અસંભવ ભી થા। પ્રોફેસર રામેશ અને એમના જે સાથી છે, સાથે કામ કરવાવાળા ભાઈ જે માધવન છે, એ બેની વાત કરેલી છે, એ આશ્ચર્યજનક છે, એ બનાવ છે કે જેની અંદર જીવનની અંદર ખૂબ જ મોટો એવો બનાવ છે, એની અંદર આજે પોતાના બેના જીવનની અંદર કંઈક આશ્ચર્યજનક છે એ બનવાનું છે। પોતે શું કહી દેલું છે કે જાણે એ અસંભવ જ હોય એવી કંઈક ઘટના એની સાથે છે, એ પોતે કરવા માટે જઈ રહ્યા છે। માનવ દેહ કે ઇતિહાસ મે સોરી માનવતા કે ઇતિહાસ મે આજ પહેલી બાર માનવ પ્રક્ષેપણ યંત્ર કા પરીક્ષણ સંપન્ન હોને જા રહા હૈ। પ્રક્ષેપણ યાની એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકવાનું જે યંત્ર જે છે, દૂર લઈ જવાનું જે યંત્ર છે, માનવ પ્રક્ષેપણ એવું નામ આપેલું છે। અને પરીક્ષણ યાની જાંચ પરખ, પ્રયોગશાળાની અંદર જેની જાંચ થાય છે, જેની પરખ થાય છે, એની વાત કરેલી છે કે પ્રોફેસર રામેશ અને માધવનને આજે આજે એવો દિવસ છે કે જેની પોતે છે એ કેટલાય સમયથી ન્યાય એ કામ સાથે પોતે જોડાયેલા હતા। એ કામ છે એ આમ તો છે આપણા જેવા વ્યક્તિઓને તો એ અસંભવ જ લાગે છે, પણ પોતે છે એ કામ છે એ કરવા માટે જઈ રહેલા છે। કોણ કોણ? તો કે પ્રોફેસર રામેશ અને માધવન બંને છે એ આજે પોતાનું કામ પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે। દો અતિ શક્તિશાળી કમ્પ્યુટર ઓર દ્રવ્ય વિશ્લેષણ યંત્રો દ્વારા નિર્મિત વ માનવ પ્રક્ષેપણ યંત્ર દો ખંડો મે વિભક્ત થા। પોતે શું કહે છે કે બે એમની પાસે છે શક્તિશાળી એવા સારા એવા કમ્પ્યુટર છે, એ બે જે કમ્પ્યુટર જે છે અહીંયા વિશ્લેષણ યાની વાસ્તવિક રૂપ છે તેને પોતે છે શું કહ્યું છે? તો કે વેચી દીધેલું જે છે, અંગો કી યાની તમને પોતે વેચી દીધેલું છે, બંને ભાગમાં છે, બે ભાગની અંદર પોતે આ લેબ છે ને છૂટી પાડેલી છે। દો અતિ શક્તિશાળી કમ્પ્યુટર ઓર દ્રવ્ય વિશ્લેષણ યંત્ર દ્વારા નિર્મિત વ માનવ પ્રક્ષેપણ યંત્ર દો ખંડો મે વિભક્ત યાની અલગ છે, એ પોતે શું કહેલા છે? તો કે બે ભાગમાં વહેંચી દીધેલા છે। યંત્રના એક ભાગ પ્રોફેસર કી પ્રયોગશાલા મે તથા દૂસરા ભાગ વહાં સે 500 મીટર દૂર સ્થિત માધવન કે ઘર મે સ્થાપિત કિયા ગયા હૈ। એક ભાગ છે પ્રયોગશાળાનો ક્યાં રાખેલો છે? તો કે પ્રયોગશાળાની અંદર જ છે એક ભાગ છે રાખવામાં આવેલો છે, અને બીજો ભાગ છે એ માધવનની ઘરે 500 મીટરની દૂરી ઉપર છે, ત્યાં દૂર છે રાખવામાં આવેલો છે।
બે ભાગમાં વહેંચી નાખેલો છે. પ્રોફેસર રામીસ બે કમ્પ્યુટર પર અંતિમ કમાન્ડ દેને કા ગર્વ સે સ્પિંકી ઓર દેખા. પ્રોફેસર રામીસ છે એ હવે માધવન છે એની સાથે છેલ્લી વાર પોતે છે એ વાત કરી અને પોતે છે કમાન્ડની આદેશ આપી અને પોતે સ્ક્રીન પર છે એ ગર્વથી પોતે જુએ છે. उनका चेहरा चेहरा एक विशेष प्रकार की आभा से दमक रहा था. इनो जे चेहरो छे ये आजे कई सो छे तो केना चेहरा ऊपर छे एक कई विशेष सज खुशी छे आभा यानी तेज छे चमक छे इना चेहरा ऊपर कई आजे अलग वज चमक छे तेज छे सुकाम तो केनु स्वप्न छे ते पूर्ण થવા માટે જઈ રહ્યું છે. એનું સ્વપ્ન શું હતું તો કે માણસ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તરંગો દ્વારા પોતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ એમનું સ્વપ્ન છે અને એ સ્વપ્ન છે આજે પૂર્ણ થવા માટે જઈ રહ્યું છે. એટલા માટેથી પ્રોફેસર રામેશ છે ચહેરા ઉપર કંઈક વિશેષ જ ચમક છે તેજ છે. પૂછી પલોમે કમ્પ્યુટરને પ્રોફેસર રેડી કા સિગ્નલ દિયા. પ્રોફેસર રામેશને અપના સહયોગી માધવન કો ફોન પર અલર્ટ કિયા ઓર ધડકતે દિલ કે સાથ કમ્પ્યુટર ચલિત ચેમ્બર મેં प्रविष्ट हो गए और अलग अगले ही क्षण मानव प्रक्षेपण यंत्र अपनी जटिल प्रक्रिया को संपादित करने में व्यस्त हो गया. हवे पोते छे सो करे छे तो के पोते छे लो आदेश छे सिग्नल आपी अने पोते आदेश आपी दिए छे. कौन प्रोफेसर रामेश छे कोने आपे छे माधवन ने छे ये कही दिए छे के आम नहीं ने आम तो करजे. हवे ज्यारे पोते प्रोफेसर छे रामेश छे ने तो त्यारे પ્રોજેક્ટ માટેથી પોતાને રેડી લેવાનું હતું પોતાનું શરીર છે તરંગોમાં પરિવર્તિત કરવાનું હતું એટલે બધું જ કામ છે એ કોને કરવાનું છે તો કે માધવન છે કે પોતે પોતાના કમ્પ્યુટર દ્વારા છે બધું કરતો હોય છે. હવે માધવન છે સ્વાભાવિક છે એની ધડકન છે એ વધી ગઈ છે એને થોડો ડર પણ છે કે બધું વ્યવસ્થિત થઈ જશે કંઈ ખામી તો આવશે નહીં ને આવો એમને છે થોડો અંદરથી ડર પણ છે. પોતે છે એ શું કરે છે તો કે પોતે જેવી રીતના એને આદેશ મળે છે એ જ રીતના પોતે છે કામ છે એ ચાલુ કરી દે છે. જેવું કામ ચાલુ કરે છે એ ખૂબ જ ઝડપથી છે બધી જ પ્રક્રિયાઓ છે એ હવે ચાલુ થઈ ગઈ છે. દૂસરે છોરે પર એની બીજા છેડા પર દૂસરે છેડા પર બેઠા હોવા માધવન દમ સાથે કમ્પ્યુટર સ્ક્રીન પર આંખે ગળાયે હોય હતા. પ્રોફેસર કા શરીર અપને મૂળ તત્વો મેં વિભક્ત હોના પ્રારંભ હો ગયા થા. એક બાજુ છે પ્રોફેસર રામેશ છે પોતે લેબમાં છે પોતાનું શરીર તરંગો દ્વારા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેથી રેડી છે અને બીજા છેડા ઉપર માધવન છે પણ માધવન છે એ અત્યારે થોડોક છે અંદરથી છે કેવો છે તો કે ચિંતિત છે. હવે તરત જ એનું શરીર છે એ વિભક્ત થઈ જાય છે અને પોતે છે એ સ્ક્રીન પર છે આ બધું જુએ છે. માધવન પોતાની ઘરે બેસીને જ આ બધું છે કમ્પ્યુટર સ્ક્રીન પર જોતો હોય છે નિહાળતો હોય છે. બસ અબ કુછ હી ક્ષણો કી બાત થી લેકિન ઉસ સમય માધવન કો એક એક ક્ષણ એક સાલ કે બરાબર લગ રહા થા. આ બધુંય લેબમાં ચાલુ હતું આ બાજુ માધવન છે એને એક એક ક્ષણ બસ એનો પ્રોજેક્ટ તો હમણાં ટૂંક સમયમાં પૂર્ણ થઈ જવાનો હતો પણ જે કાંઈ વચ્ચેની જે ક્ષણ હતી ને એને કેવી લાગે છે ખૂબ જ છે એ મોટી લાગે છે કે વર્ષ બરાબર એને એક એક ક્ષણ છે એ લાગતી હોય છે. શું કામ તો કે બધું જ વ્યવસ્થિત આજ સુધી એની મહેનત છે એ એળે ન જાય એવું પોતે વિચારે છે કે જે એમનો પ્રોજેક્ટ છે એ કોઈ પણ જાતની ખામી વિના પૂર્ણ થાય એમની ઈચ્છા છે કોઈ પણ વિઘ્નમાં આવે નહીં આવું છે એ પોતે વિચારે છે અને એક એક ક્ષણે ખૂબ જ છે એ અત્યારે વસમી લાગે છે એક એક સાલ બરાબર લાગે છે વર્ષ બરાબર લાગે છે બરાબર એક સોરી સાલ કે બરાબર લગ રહા થા વો ઋષિ અંતરાલ કે બીચ સહસા ઉસકે દિમાગ મેં વો ઘટના કોંધ યાની યાદ કોંધ ગઈ કોંધ યાની યાદ આવી ગઈ. વોટ જબ વો પ્રોફેસર રામેશ સે પહેલી બાર મિલા થા. હવે આ બાજુ છે કે પ્રોફેસર રામેશ છે એનું શરીર છે તરંગોમાં પરિવર્તિત થવા માટે છે એ જઈ રહ્યું છે અને લેબમાં છે. આ બાજુ માધવન પોતાની ઘરે જ છે કમ્પ્યુટર સ્ક્રીન પર છે બધું છે કાર્ય જોતો હોય છે. હવે પોતે છે એ શું કરે છે તો કે આ બે વચ્ચેના સમયગાળા દરમિયાન એને પ્રોફેસર રામેશ
આની સાથેની પહેલી મુલાકાતનો જે કાંઈ પળ છે એ બધી જેને યાદ આવી જાય છે. કઈ રીતના પ્રોફેસર રામેશને પોતે છે એ મળેલા હતા, બેયનો ભેટો કઈ રીતના થયેલો હતો એવું કંઈક છે એને યાદ આવી જાય છે. વહ એસા હી એક ગરમ દિન થા જબ વહ પ્રોફેસર રામેશ કે જિગરી દોસ્ત આનંદ મહેતા કા સિફારિશ પત્ર લેકર પહેલી બાર ઉસકી લેબ મેં પહોંચા થા. પોતે શું કહે છે કે ગરમીના દિવસો હતા અને પ્રોફેસર રામેશ એમનો મિત્ર જે છે ખૂબ જ એમની નજદીક ખાસ એવા એમના મિત્ર છે, એનું નામ શું આપેલું છે તો કે આનંદ મહેતા. એના કહેવાથી પોતે છે એ માધવન છે પ્રોફેસર રામેશને મળવા માટે આવેલ છે. સિફારિશ પત્ર યાની ખુશામદની ભલામણ કરતો પત્ર એને લખી દીધેલો છે અને પોતે આજે પ્રોફેસર રામેશને મળવા માટે માધવન છે એ આવેલ છે. એ દિવસ એને યાદ આવી જાય છે અને એ સમયે પણ જ્યારે પહેલી વાર એમને મળવા આવેલા હતા ત્યારે પણ છે એ માધવન છે મળવા આવેલ છે અને પ્રોફેસર રામેશ પોતે લેબમાં છે એ કામ કરી રહ્યા હતા. ઉનકી લેબને પહોંચ્યા ઉસ સમય વે અપને કમ્પ્યુટર પર ઝુકે હુએ થે, યાની નીચું જોઈને પોતે છે એ કામ કરી રહ્યા હતા. માધવન કા પરિચય જાણને કે બાદ પ્રોફેસર રામેશને સહર્ષ ઉસને અપને સાથ કામ કરને કી અનુમતિ પ્રદાન કર દી. પોતે છે એ માધવન છે એને મળી લે છે, પોતાના મિત્રના કહેવાથી ન જ છે એ આજે અહીંયા આવેલ છે. માધવન મળવા માટે આવેલ છે, પોતાના મિત્રના કહેવાથી આવેલ છે એટલે પોતે છે એને પોતાની સાથે કામ કરવાની રજા આપી દે છે અને કહે છે કે આજથી તમારી સાથે કામ કરી શકે છે, પોતે રજા આપી દે છે. અનુમતિ પ્રદાન કરતી એની રજા છે એ આપે છે, ઇજાજત આપે છે. માધવનને એક નજર પ્રોફેસર કે કમ્પ્યુટર પર ડાલી હવે પોતાને રજા મળી ગઈ છે પ્રોફેસર રામેશ સાથે જ એમને કામ કરવાનું છે. તો પોતે એના કમ્પ્યુટર પર જુએ છે, એક નજર નાખે છે. પર જબ ઉસે કુછ સમજ મેં નહીં આયા તો ઉસને પૂછી લિયા, સર આનંદ સર ને બતાયા થા કે આપ કિસી વિશેષ પ્રોજેક્ટ પર કામ કર રહે હો. પોતે શું કરે છે તો કે એના કમ્પ્યુટર પર એક નજર નાખે છે પણ એને કઈ સમજાતું નથી, માધવનને કઈ સમજાતું નથી. એટલે વળી પાછો પોતે પૂછે છે કે આનંદ મહેતા જે છે એમ કંઈક કહેતા હતા કે તમે અત્યારે છે કંઈક એવા કંઈક વિશેષ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છો, આવું તમારા મિત્ર છે એને મને કીધેલું હતું. ઉન્હોને એક લંબી સાંસ લી ઓર સોરી પ્રોજેક્ટ પર કામ કર રહે હે પ્રોફેસર રામેશને માધવન કે ચહેરે કી ઓર દેખા જૈસે વે યકીન વિશ્વાસ યકીન કર લેના ચાહતે હો કે માધવન સે અપને પ્રોજેક્ટ કી બાત શેર કી જા સકતી હે અથવા નહીં. પોતે શું કરે છે, સ્વાભાવિક છે કોઈ પોતાનો પ્રોજેક્ટ છે પોતાનું કંઈક વિશેષ કાર્ય છે એના વિશે કોઈને પહેલેથી કહી દેતા નથી, બધાને કંઈકનું કંઈક છે આવું સિક્રેટ હોય છે. તો અહીંયા પણ છે એ પ્રોફેસર રામેશ છે એની નવેની સામે જુએ છે, માધવનની સામે જુએ છે અને પોતે સામે જોઈ અને વિચારે છે કે આની પર વિશ્વાસ કરવો કે ન કરવો, આને મારા પ્રોજેક્ટ વિશે કહેવું કે ન કહેવું. પણ સ્વાભાવિક છે હવેથી પોતે એને કામ પોતાની સાથે જ કામ કરવાનું છે તો એના પ્રોજેક્ટ વિશે વાત કરે તો જ પ્રોજેક્ટ છે એ આગળ ચાલી શકે. એટલે પોતે એની સામે જુએ છે અને પોતે એની પર વિશ્વાસ કરવો કે ન કરવો આવું પોતે મનમાં વિચારતા હોય છે. હાલાકી માધવન કે સાથ આનંદ કી સ્તુતિથી સંસ્તુતિથી લેકિન સંસ્તુતિ યાની કોઈ પણ કાર્ય માટે છે એ મંજૂરી આપી સંસ્તુતિથી લેકિન ફિર ભી ઉન્હોને માધવન કી આંખો મેં ઝાંક કર ઉસસે પરખ લેના ઉચિત સમજા. જો અહીંયા એવું કીધેલું છે કે પોતે એને રજા આપી દીધી છે પોતાની સાથે કામ કરવાની પણ છતાં પણ એ માણસ કામ કરવાને યોગ્ય છે કે નહીં એ ઓળખી લેવો જરૂરી છે. નહીં ને એ પોતાના પ્રોજેક્ટ વિશેની વાત છે એ અહીંથી કોઈ બીજાને કહેશે કે નહીં કહે, એટલા માટેથી પોતે છે એને સારી રીતે પરખવા માટેથી ઓળખવા માટેથી પોતે છે એની સામે જુએ છે. અને જે કોઈ આવા મહાન વ્યક્તિઓ છે એ માણસને એક વાર જુએ છે ને ત્યાં એને અંદાજ આવી જાય છે કે સામેવાળો વ્યક્તિ કેવો છે કે કેવો નથી, સાચું બોલે છે કે ખોટું બોલે છે, એ કામ કરવાને લાયક છે કે નથી એ સામેવાળા વ્યક્તિ છે એને ઓળખી જાય છે. તો અહીંયા પ્રોફેસર રામેશ છે એ તો પોતે છે એ
સારું એવું કામ કરે છે અને પોતે માધવનને છે એ હવે વિશ્વાસપાત્ર માને છે કે નહીં જોઈએ આગળ આપણે उन्होंने एक लंबी सांस ली और फिर अपने ड्रीम प्रोजेक्ट मानव प्रक्षेपण यंत्र के बारे में माधवन को बताने लगी। तो वह उसे प्रोफेसर की बात सुनकर माधवन का मुंह आश्चर्य से खुला का खुला रह गया। हवे पोते छे एक लंबो श्वास ले छे अने पछी पोते छे ए પોતાનો જે સ્વપ્નનો જે પ્રોજેક્ટ જે છે ડ્રીમ પ્રોજેક્ટ જે છે એની વાત કરે છે માનવ પ્રક્ષેપણની વાત કરે છે પ્રોફેસર રામેશની વાત સાંભળીને માધવન છે એ ખૂબ જ એમને નવાઈ લાગે છે હું ખુલ્લું ખુલ્લું જ રહી ગઈ છે કે ખૂબ જ એમને નવાઈ લાગે છે કે શું આવું પણ થઈ શકે કોણ આવું વિચારે છે કે માધવન પ્રોફેસર રામેશની વાત સાંભળી અને એને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આ કઈ રીતના પોતે છે કે પ્રોજેક્ટ કરવા માટે જઈ રહ્યા છે आखिर जब उसने उससे रहा ना गया तो वह कुछ ही बैठा सर क्या वास्तव में ऐसा संभव है पोते एना प्रोजेक्ट विषय की बात सामरी लिए छे खूब नवाई लागे छे खूब जने आश्चर्य થાય છે અને પછી પોતે છે એનાથી રહેવાતું નથી કોનાથી માધવનથી રહેવાતું નથી અને પોતે પૂછી જ નાખે છે કે શું સર આ હકીકતમાં વાસ્તવમાં આવું થઈ શકે માણસનું શરીર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે આવું હકીકતમાં શું થઈ શકે આવું પોતે છે પૂછી લીધે છે એનાથી હવે રહેવાતું નથી હવે પ્રોફેસર રામેશ છે એમને શું જવાબ આપે છે તો બાળકો આજે આપણે છે એ આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોશું કે પ્રોફેસર રામેશ એમને શું જવાબ આપે છે શું હકીકતમાં માણસ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે શું એમનો પ્રોજેક્ટ છે એ પૂર્ણ થઈ શકે છે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું થેન્ક યુ